એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું આંદોલન, પ્રતિનિધિઓની રજૂઆત રંગ લાવી છે. સાંસદ ડોક્ટર હિમાંગ જોશીની રજૂઆતના આધારે યુનિવર્સિટીના સત્તાધીશોએ એક મોટો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વધુ 1400 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. વડોદરાના 1400 સ્થાનિક વિદ્યાર્થીઓને જનરલ કેટેગરીમાં પ્રવેશ આપવામાં આવશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક બાદ 1400 સીટ વધારવાનો આ નિર્ણય કરવામાં આવ્યો. વડોદરાના 95% સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ આપવામાં આવશે. જે કંઈ પણ રજૂઆત આજે આ માધ્યમથી અહીં આગળ યુનિવર્સિટીને આવી છે તે ચોક્કસપણે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર તેમજ જે જગ્યાએ સરકારશ્રીનો વિચાર પરામર્શ કરવાનો રહેશે ત્યાં આગળથી પણ એ માર્ગદર્શન લઈ અને જે કંઈ પણ વિદ્યાર્થીના હિતમાં કરવાનું હશે વડોદરાના વિદ્યાર્થીના હિતમાં તે કરવા માટે થઈ અને યુનિવર્સિટી પ્રતિબદ્ધ છે. ગયા વર્ષે આનાથી 1400 સંખ્યા વધારે હતી જેની અંદર વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મળ્યા હતા. આ વખતે 1400 સંખ્યા ઓછી હતી જેથી કરી અને ગયા વર્ષનો સીટનો ઇન્ટેક છે તે મેન્ટેન થઈ રહે એના ઉપર ગઈકાલ રાત્રે સંમતિ બની હતી. તો યુનિવર્સિટી એ વધારાની જે સીટ છે એ વિદ્યાર્થીઓ વડોદરાના જનરલ વિદ્યાર્થીઓ માટે થઈને ઉપલબ્ધ કરે તેવી રજૂઆત હતી જેને માન્ય રાખી છે સર્વગ્રાહી હતું. વડોદરા મહાનગર સેવા સદનમાં જે કોઈ વિદ્યાર્થીઓ રહે છે અને આ યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જ્યારે સ્થાપિત થઈ હતી એ વડોદરાવાસીઓ માટે સ્થાપિત થઈ હતી. કોઈ એક ફેકલ્ટીનો પ્રોબ્લેમ નથી. આ તમામે તમામ ફેકલ્ટીમાં આ કોમન એક્ટના કારણે જે પ્રોબ્લેમની પરિસ્થિતિનો જે નિર્માણ થયો છે તમામે તમામ ફેકલ્ટીઝમાં છોકરાઓને જ્યાં સુધી એડમિશન નહીં મળે ત્યાં સુધી આ લોકો સાથે અન્યાયપૂર્ણ પરિસ્થિતિ ચાલુ રહેશે અને એટલે જ તમામ વિદ્યાર્થીઓનું હિત જળવાય એ પ્રકારે કાયમી નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે આ લડત ચાલુ રાખીશું. એમએસ યુનિવર્સિટીમાં વડોદરાના વિદ્યાર્થીઓને વધુ એડમિશન મળે તે માટેની રજૂઆત કરવામાં આવી છે. ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આ અંગે રજૂઆત કરી. કોમર્સ ફેકલ્ટીમાં બીકોમમાં 5645 વિદ્યાર્થીઓને એડમિશન કટ ઓફ રેશિયો પ્રમાણે 31% વિદ્યાર્થીઓ વડોદરા બહારના છે. વડોદરા જિલ્લા માટે 76% તથા જિલ્લા બહાર માટે 82% કટ ઓફ. વડોદરા જિલ્લાના ઘણા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહ્યા છે જેને લઈને ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના એડમિશન બાબતમાં છેલ્લા કેટલાય ટાઈમથી વિદ્યાર્થીઓ તેમજ એમના વાલીઓ દ્વારા જે એડમિશન પ્રક્રિયાને લઈને જે નારાજગી છે આજે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો માટે છેલ્લા 2 દિવસથી અમારા ધારાસભ્યશ્રીઓ અને સંસદસભ્યશ્રીની મિટિંગ ચાલતી આવતી હોય છે ત્યાં તો પણ આજે માન્ય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મુલાકાત કરીને અમે ધારાસભ્યશ્રીઓએ રજૂઆત કરી એટલે માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય શિક્ષણ મંત્રીશ્રીએ પણ આજે હમણાં જ વાઇસ ચાન્સલરને સૂચના આપી છે. મને વિશ્વાસ છે કે આ લોકોને જે પડતી મુશ્કેલી છે આજે એનું સોલ્યુશન આવી જશે અને જો આનું સોલ્યુશન નથી આવતું તો વાઇસ ચાન્સલર માટે અમારા માન્ય શિક્ષણ મંત્રીશ્રીએ ખુદ કહ્યું છે કે કોઈ પણ પ્રશ્ન હશે વિદ્યાર્થીઓની ચિંતા રાજ્ય સરકાર કરશે અને એમએસ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીના એડમિશનનો પ્રશ્ન છે એનું સોર્ટ આઉટ થશે. ગુજરાત કોલેજમાં એમએ અને એમએસસીનો કોર્સ બંધ કરાતા વિરોધ થઈ રહ્યો છે. કોર્સ બંધ કરાતા એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો. બિલ્ડિંગ જર્જરિત હોવાનું કારણ આગળ ધરીને કોર્સ બંધ કરવામાં આવ્યા છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજને ફાયદો કરાવવા ગ્રાન્ટેડ કોલેજો બંધ કરાવવાનો કારસો છે એવું એબીવીપી દ્વારા કહેવામાં આવ્યું છે. સરકારી કોલેજોમાં કોર્સ બંધ થશે તો ગરીબ વિદ્યાર્થીઓ ક્યાં જશે આ સવાલ થાય. તામ જેમ દર વર્ષે જેમ એક સાયન્સ કોર્સ અને અન્ય વિષયના કોર્સો બંધ થાય છે તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ક્યાંક સેલ્ફ ફાઇનાન્સ કોર્સો અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓને મદદરૂપ કેવી રીતે થાય તેની સરકાર અને આ યુનિવર્સિટી તંત્ર ચિંતા કરી રહ્યું છે અને તમામ ગ્રાન્ટીનેટ કોર્સો ધીમે ધીમે બંધ થવાના આરે છે આપણને સૌને ધ્યાનમાં આવી રહ્યું છે.